નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ગામિત નીરુ. આજે આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર ભાગ 1 પ્રકરણ છે ભારતની વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. મિત્રો, આજે બે ટોપિકની ચર્ચા કરીશું, વસ્તીનું જે પ્રસ્તાવના છે તે અને વસ્તીનો અર્થ. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 11માં સમાજશાસ્ત્ર વિશે પ્રારંભિક પરિચય તમે મેળવ્યો છે અને સમાજ વિશે તમે વધુ માહિતી એની અંદર મેળવી છે. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો, ભારતની વસ્તીનું બંધારણ જાણવું કેટલું જરૂરી છે. વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ભારતની વસ્તીનું બંધારણ આપણે જાણી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સંસ્થાઓની જે વાત કરીએ તો ધાર્મિક સંસ્થાઓ, લગ્ન સંસ્થાઓ, જ્ઞાતિ સંસ્થાઓ, એમના થકી ભારતની વસ્તીનું બંધારણ આપણે જાણી શકીએ છીએ. જુદી જુદી સંસ્થાઓ હોવા છતાં પણ એકબીજા સાથે સંકળાયેલી છે અને એ સંસ્થાઓ બધા જ પ્રકારની એક માહિતી આપણને આપી શકે છે. તો ભારતનું આ આગવું લક્ષણ છે કે જુદી જુદી સંસ્થાઓ છતાં પણ એકબીજા સાથે સંકળાયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો તમે વર્ગખંડની અંદર હોવ છો ત્યારે દરેક વિદ્યાર્થીના જુદા જુદા ધર્મ હોય છે, જ્ઞાતિ અલગ અલગ હોય છે, છતાં પણ આપણો દેશ કેવો છે, એક અખંડિત રાષ્ટ્ર છે આપણો દેશ. તમે અવલોકન કરશો ક્લાસ વર્ગખંડની અંદર તમારા મિત્ર સાથે ચર્ચા થશે, વાતચીતો થશે અને ખ્યાલ આવશે કે આપણા વર્ગની અંદર કયા ધર્મ પાળતા લોકો વસે છે અને કઈ જ્ઞાતિના છે એ બધી જ માહિતી આપણને મળી જાય છે. તો આગળના ટોપિકની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. બીજો ટોપિક છે સાંસ્કૃતિક વૈવિધ્ય, કે ભારતીય સમાજમાં સાંસ્કૃતિક વૈવિધ્ય કેવી રીતે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો રહેણીકરણી, જીવનશૈલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિ, રિવાજો, તહેવારો, ઉત્સવો, ભાષા, તીર્થધામો, આ બધી જ બાબતો આપણા દેશની અંદર વૈવિધ્ય જોવા મળે છે. પોતાની વસ્તીનો અર્થ જોઈએ, વસ્તીની વ્યાખ્યા જોઈએ તો સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે જનસંખ્યાની માનવ વસ્તી. આ ટૂંકી વ્યાખ્યા છે. સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે જનસંખ્યાની માનવ વસ્તી. જન એટલે લોકો. સમાજમાં પત્તાનું અસ્તિત્વ અને સાતત્ય ટકાવી રાખવા માટે વસ્તી જાળવણી અનિવાર્ય છે. સમાજની અંદર જો વસ્તીનું અસ્તિત્વ અને સાતત્ય ટકાવી રાખવા માટે વસ્તીની જાળવણી કરવી એ આપણા સૌની અનિવાર્ય છે. હવે બીજો ટોપિક આગળ જોઈએ તો વસ્તી જાળવણી માટે બે બાબતો જરૂરી છે, એમાં પ્રાથમિક અને બીજું છે સાર્વત્રિક જરૂરિયાત. હવે બીજી રીતે જોઈએ તો વસ્તીનું કદ કના પર નિર્ભરે છે. તો ત્રણ બાબતો પર વસ્તીનું કદ નિર્ભરે છે. એક છે જન્મ, મૃત્યુ અને સ્થળાંતર. જેમ જેમ જન્મદરનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ આજે વસ્તી વધતી જતી જોવા મળે છે. એટલે આ ત્રણ બાબતોથી વસ્તીનું કદ જે છે એ વધતું જતું હોય છે અને એ એમના પર નિર્ભરે છે, આ ત્રણ બાબતો પર. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ કદ જે છે એ બંધારણ પર સીધી અસર કરે છે અને એ કદનું આ જે ત્રણ બાબતો છે તે બંધારણ પર સીધી અસર કરતી જોવા મળે છે. વસ્તીના બંધારણને વસ્તીનું માળખું પણ કહેવામાં આવે છે. આ જે બંધારણ છે એ વસ્તીનું માળખું પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ જોવાનું છે કે વસ્તીનું માળખું એટલે શું. છેલ્લા 2011 ની અંદર વસ્તી ગણતરી થઈ છે, એમાં એ આપણા પાઠ્યપુસ્તકની અંદર એ જ આંકડો આપવામાં આવેલો છે. તો વસ્તી ગણતરી કેવી રીતે થઈ શકે છે, તો આ જે માળખું વસ્તી ગણતરીનું આપેલું છે, પહેલું છે વયજૂથ લિંગ. હવે વયજૂથની અંદર ઉદાહરણ તરીકે 6-14 વર્ષના બાળકો કેટલા છે, ક્યાં 15-18 વર્ષના કેટલા છે, 65-70ના કેટલા છે, એ રીતે. હવે લિંગનું પ્રમાણ, લિંગ એટલે કે સ્ત્રી અને પુરુષો કેટલા છે. હવે ગ્રામીણની વસ્તી કેટલી, શહેરી વસ્તી કેટલી, અને સાક્ષરતાનું પ્રમાણ કેટલું અને નિરક્ષરતાનું પ્રમાણ કેટલું. જ્યારે વસ્તી ગણતરી કરીએ ત્યારે આ માળખા મુજબની વસ્તી ગણતરી હોય તો આખા દેશની વસ્તી આપણે કેટલી છે એ નક્કી કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજો ટોપિક જોઈએ તો સમાજ જીવન પર અસર કરતી બાબતો, કે સમાજ પર
કયા પ્રકારની બાબતો છે કે જે અસર કરે છે ધર્મ ભાષા જાતિગત સ્તરરચના વસ્તી અને સમાંતર પરસ્પર સંબંધ ધરાવે છે આ ત્રણ બાબતો જે છે તે સમાંતર અસર કરે છે તો વિદ્યાર્થી મિત્રો આપણા સમાજની અંદર આ ત્રણ બાબતો જે છે તે અસર કરતી જોવા મળે છે અલગ અલગ ધર્મ પાળતા લોકો વસે છે અલગ અલગ ભાષા જાતિ અલગ અલગ હોય છે એમનું સ્થળાંતર અલગ અલગ હોય છે પહેરવેશ અલગ હોય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ બે ટોપિકની ચર્ચા કરી પ્રસ્તાવના અને વસ્તીનો અર્થ તો કાલે આવતીકાલે આપણે ધાર્મિકતાનું વૈવિધ્ય સાંસ્કૃતિક વૈવિધ્ય આ બે ટોપિકો વિશે આપણે ચર્ચા કરીશું